वाला विद्यार्थी मित्रों, आज आपने त्रीजा चैप्टर में अगाउ तुमने वीडियो द्वारा थियरी की माहिती આપવામાં આવી હતી, તો હવે આજે આપણે સ્વાધ્યાય 3.1 તેમના જાળવણી સમજૂતી પ્રાપ્ત કરીએ। પહેલા તો 3.1 માં કુલ કેટલા સૂત્રો આપવા છે। 3.1 આપણું ચેપ્ટરનું નામ કેવું હોય તો કઈ હતા મધ્ય, એને સંકેતમાં x બાર તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આમાંથી ત્રણ અલગ અલગ રીતે રકમો આપવામાં આવતી હોય છે। પ્રથમ આપણે રકમ એ જોવા મળે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે। તો હવે અવર્ગીકૃત માહિતી એટલે શું? તો કે જ્યારે પ્રાપ્તાંકો આપણને છૂટા આપવામાં આવતા હોય, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીના ગુણ આવી રીતે આપણે આપેલા હોય 7, 9, 10, 12 આવી રીતે છૂટા પ્રાપ્તાંકો સ્વરૂપે માહિતી આપેલી હોય તો તે માહિતીને ત્યારે આપણું સૂત્ર રહેશે x બાર બરાબર સિગ્મા x / n। સિગ્મા એટલે કે પ્રાપ્તાંકોનો સરવાળો, n એટલે પ્રાપ્તાંકોની સંખ્યા। તો એ બીજી આપણી અહીંયા રકમ આપવામાં છે વર્ગીકૃત માહિતી હોય ત્યારે। વર્ગીકૃત માહિતીના બે પ્રકાર જોવા મળે છે। પ્રથમ આપણે પ્રકાર કહીએ તો અસતત આવૃત્તિ વિતરણ, એટલે કે માહિતી વર્ગીકૃત કરેલી હોય અસતત વિતરણ, એટલે કે આપણને બે કોલમ આપવામાં આવે x અને n। અહીંયા આપણી કિંમત છે x ના જે પૂર્ણ પ્રાપ્તાંક તરીકે ઓળખાય છે, જેમ કે 11, 12, 13 આવી રીતે આપેલ હોય છે આવૃત્તિ 8, 7, 9। તો આવું જ્યારે આપણને આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે તે આવૃત્તિ વિતરણને અસતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યારે આપણું સૂત્ર રહેશે x બાર બરાબર સિગ્મા x बार बराबर
કરેલા છે. સાતે પ્રાપ્તાંકોનો સરવાળો આપણે જોઈએ તો 100 ને 100 એ આપણો સરવાળો થાય છે. બધાનો સરવાળો કરી અને એને લખવાથી 116 સેલમાં કુલ કેટલા પ્રાપ્તાંક હતા તો કે 7. ફરી વખત જોઈએ 1 2 3 4 5 6 અને 7 એટલે n બરાબર 7 તો આપણો જવાબ મળે છે x બાર બરાબર આપણે કહી શકાય 16.57 આપણો જવાબ અહીંયા થશે 16.57 આ આપણો મધ્ય અથવા તો દાખલાનો જવાબ ગણવામાં આવશે. હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 2 કોઈ વિદ્યાર્થીને 10 માંથી આપણે ગુણ આપવામાં આવેલા છે અને તે પોતાના ગુણને ધ્યાનમાં રાખી મધ્ય શોધો એમ કહેવામાં આવે. ધારો કે 3 7 8 6 માઇનસ 2 આવી રીતે 0 1 અને 6 આ તમને માહિતી પરથી મધ્ય શોધો. આવો શબ્દ આપણે વાપરવામાં આવે કે તમે મધ્ય છો તો આ માહિતી કેવી ગણાય તો કે છૂટા ડાટા તેથી તેને અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખશું. તો અવર્ગીકૃત માહિતીમાં આપણે સૂત્ર અગાઉ આપણે સમજેલા છે તે સૂત્ર પહેલા લખવાનું x બાર બરાબર સિગ્મા x / n બધા પ્રાપ્તાંકોનો સરવાળો ખાસ ધ્યાન રાખજો 1 2 3 4 5 6 7 અને 8 કુલ તમને જે પ્રાપ્તાંકો આપેલા છે તે 8 n બરાબર 8 પહેલા લખજો બધાનો સરવાળો કરો 3 + 7 + 8 + 6 માઇનસ 2 એટલે કે તે કિંમતમાંથી માઇનસ 2 પ્લસ 0 પ્લસ 1 પ્લસ 6 તો આમ કહીએ તો બધા પ્રાપ્તાંકોનો સરવાળો 29 થશે. તો હવે 29 ભાગ્યા 8 એટલે કે 3.63 આપણો જવાબ થશે. x બાર બરાબર 3.63 તો આ આપણો જવાબ ગણાશે. આમ જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આ રીતે દાખલાઓ થશે. હવે આપણે તમને આની નીચે ક્રમશઃ દાખલાઓ આપવામાં આવશે જે તમે હોમવર્ક કરી અને મોકલશો. આગળના વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતીનો પ્રકાર અસતત માહિતી હોય તો કઈ રીતે દાખલા ગણી શકાય તે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. આજે એટલું રાખીએ. ધન્યવાદ.